નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં દાખલા નંબર 3 ખૂળતા મૂલ્યો શોધો. અહીંયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ પરથી આધાર આપેલો હોય તો ઊંચાઈ શોધવાની અને ઊંચાઈ આપેલી હોય તો આધાર શોધવાનો છે. ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે એના પરથી આપણે આધાર અને ઊંચાઈ જે ખૂટતા મૂલ્યો છે એ શોધવાના છે. તો હવે આપણે દાખલા કરીએ. સૌપ્રથમ દાખલા નંબર 1, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ દાખલામાં આપેલું છે 246 સેન્ટીમીટરનો સ્ક્વેર. આધાર પણ આપેલો છે બી બરાબર 20 સેન્ટીમીટર. હવે આપણે એના પરથી ઊંચાઈ એટલે એચ શોધવાનું છે. માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. સમાંતર બાજુ ચતુષ્કોણનું માપ આપેલું છે 246 સેન્ટીમીટર, એ મૂકીએ. બરાબર બી એટલે આધાર 20 સેન્ટીમીટર ને ઊંચાઈ શોધવાની છે. હવે એચને સૂત્રનો કર્તા બનાવીએ. આ બંને ગુણ્યાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે એટલે ભાગાકારમાં આવશે. 246ના છેદમાં 20, બંનેના છેદ ઉડાડી એટલે જવાબ આવશે 12.3 સેન્ટીમીટર. એચ એટલે 12.3 સેન્ટીમીટર ઊંચાઈ આપણને મળી ગઈ. ત્યાર પછી દાખલા નંબર 2ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 154.5 સેન્ટીમીટર આપેલું છે. આધાર આપણે શોધવાનો છે ને ઊંચાઈ એટલે કે એચ આપેલી છે 15 સેન્ટીમીટર. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે બી ગુણ્યા એચ એટલે કે આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું માપ આપેલું છે આપણને 154.5, એને બરાબર બી ગુણ્યા 15. સૂત્રનો કરતા બીને બનાવીએ કારણ કે આપણે આધાર શોધવાનો છે. બી બરાબર 154.5 છેદમાં 15. બંનેથી આપણે છેદ ઉડાડતા જવાબ આપણને મળશે 10.3, એટલે કે બી આપણને મળી ગયું 10.3 સેન્ટીમીટર. આધાર બરાબર બી 10.3 ખૂટતી સંખ્યાનો જવાબ આપણને મળી ગયો 10.3. ત્યાર પછી દાખલા નંબર 3 છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 48.72 સેન્ટીમીટર સ્ક્વેર. ઊંચાઈ પણ આપેલી છે 8.4 સેન્ટીમીટર અને આધાર આપણે શોધવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્ર એટલે કે બી ગુણ્યા એચમાં આપણે કિંમત મૂકતા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 48.72 બરાબર બી જે શોધવાનું છે એને ગુણ્યા 8.4 કે જે આપણને રકમમાં આપેલું છે. હવે આપણે બી શોધવાનું એટલે સૂત્રનો કરતા બીને બનાવીએ. આ છે ગુણાકારમાં છે બી સાથે, બરાબરની ઓલી બાજુ જાય એટલે ભાગાકારમાં છેદમાં આવી જશે. બી બરાબર 48.72 એના છેદમાં 8.4, બંનેનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ આવશે 5.8. બી બરાબર 5.8 સેન્ટીમીટર, માટે આધાર બરાબર 5.8 સેન્ટીમીટર. ત્યાર પછીનો દાખલા નંબર 4 છે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 16.38 સેન્ટીમીટરનો સ્ક્વેર. આધાર એટલે કે બી આપેલો છે 15.6 સેન્ટીમીટર અને ઊંચાઈ એટલે એચ જે આપણે શોધવાની છે. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળમાં આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું માપ આપેલું છે 16.38 બરાબર બી એટલે 15.6 જે આપણને રકમમાં આપેલું છે ને એચ આપણે શોધવાનું છે. એટલે એચ એટલે ઊંચાઈ સૂત્રનો કરતા બનાવીએ. 15.6 એ ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. એચ બરાબર 16.38 એના છેદમાં 15.6 ભાગ ઉડાડી આપણે ભાગાકાર કરતા જવાબ મળશે 1.05. એચ બરાબર 1.05 સેન્ટીમીટર, ઊંચાઈ બરાબર 1.05 સેન્ટીમીટર.